રાજ્યનો સોળસો છે સમાચાર ગીર સોમનાથ જિલ્લાના યાત્રાધામ સોમનાથના છે જ્યાં દાદાનું ધામ એટલે કે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના ધામને દબાણ મુક્ત કરવાનો દાદા સરકારનો સંકલ્પ સાકાર થયો છે રાજ્ય સરકારના સંકલ્પને સાકાર કરવા ગઈકાલે સોમનાથમાં ગેરકાયદે દબાણ હટાવવાનું આસપાસ અને ખાસ કરીને કિનારાના વિસ્તારોમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો હટાવાયા ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન અને જિલ્લા પોલીસના મોટા કાફલાએ છત્રીસ બુલડોઝર અને વીસ થી વધુ ટ્રેક્ટરની મદદથી મોડી રાતથી શરૂ કરેલું અભિયાન વહેલી સવાર સુધી ચાલ્યું જોકે કેટલાક લોકોએ આ અભિયાનને રોકવા અનેક પ્રકારના ધમપછાડા કર્યા પરંતુ આખરે તો કાયદાની મર્યાદામાં રહીને થતી તમામ પ્રકારની કાર્યવાહીનો સરકારી પ્રયાસ સફળ રહ્યો એક તરફ ચૌદસો પોલીસ કર્મચારીઓનો જબરદસ્ત બંદોબસ્ત હતો તો બીજી તરફ દબાણો ન હટાવાય તે માટે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી જોકે પોલીસે સૂઝબૂઝ વાપરી કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ન થાય તે રીતે દબાણ હટાવ્યું છે સમગ્ર વિસ્તારને કોર્ડન કરાયો છે ગેરકાયદે દબાણ હટાવવાનું આયોજન લાંબા સમયથી ચાલતું હતું તે અંતર્ગત છેલ્લા લાંબા સમયથી સરકારી દસ્તાવેજો નકશાઓની ચકાસણી કર્યા બાદ સરકારી જમીન પર થયેલા દબાણોનો સર્વે કરાયો સોમનાથમાં ત્રણ જેટલા ધાર્મિક સ્થળો અને કેટલાક ખાનગી બાંધકામો જે ગેરકાયદે રીતે નિર્માણ કરાયા હતા તેને આજે તોડી પડાયા આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા દિલીપ મોરી આપણી સાથે લાઈવ જોડાયા છે દિલીપ ગઈકાલે રાથિયા મેગા ડિમોલિશનની કામગીરી સોમનાથમાં ચાલી સવાર સુધી કેટલા દબાણો દૂર કરવામાં આવ્યા પોલીસનો કેટલો બંદોબસ્ત હતો શું વધુ જાણકારી જી જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ પોલીસ પોરબંદર પોલીસ અને જુનાગઢ પોલીસ આમ ત્રણ પોલીસને કાફલો છે જે ત્રણ જિલ્લાની પોલીસ છે તે અહીંયા પર રાત્રિના સમયથી જ મોટી સંખ્યામાં ખડકાઈ ગઈ હતી શરૂઆતથી એવું લાગતું હતું કે રાજ્યપાલનો બંદોબસ્ત છે અને આ રાજ્યપાલના બંદોબસ્તને લઈને અહીંયા પર પોલીસ છે તે ખડકાણી છે પરંતુ ત્યારબાદ મોડી રાત્રે જાણવા મળ્યું કે ટી મોલેશનની પણ ચર્ચાઓ આવી હતી જેને લઈને લોકો પણ એકઠા થયા હતા લગભગ હજારથી પણ વધારે પોલીસ કર્મીઓ છે તે તેના કરવામાં આવ્યા હતા અ 30 થી પણ વધારે જેસીબી મશીન હતા 40 થી પણ વધારે ટ્રેક્ટરો હતા અને દબાણ હટાવવાની કામગીરી છે તે વહેલી સવારથી શરૂ કરવામાં આવી છે અમુક ધાર્મિક સ્થળો છે તેના દબાણ છે તે હટાવવાની કામગીરી ચાલી રહી હતી પરંતુ અત્યારે પણ દબાણ હટાવવાની કામગીરી છે તે યથાવત છે જી 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 દિલીપ આભાર આપનો તમામ જાણકારી આપવા માટે તો કોઈ પણ પ્રકારનો કાંકરી ચાળો ન થાય દબાણ હટાવતી વખતે તેનું ધ્યાન રાખવામાં આવ્યું ને હજુ પણ સવાર થતા પણ આ ડિમોલેશનની કામગીરી કેટલાક વિસ્તારમાં ચાલી રહી છે સોમનાથ શહેરમાં પોલીસનો બંદોબસ્ત અત્યારે પણ યથાવત છે સંઘર્ષ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે હટવાયેલા દબાણનો કાટમાળ હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્રણ ધાર્મિક સ્થળો સહિતના દબાણો હટાવવામાં આવ્યા છે ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદે દબાણો હટાવવાનું આ મેગા ઓપરેશન હજારો પોલીસ કર્મચારીઓની ફોર્સ સાથે પ્રશાસન સોમનાથમાં પહોંચ્યું રાતભર વિસ્તારમાં તંગદિલી જોવા મળી